19 એપ્રિલે જામનગરમાં યોજાનાર પીએમ મોદીના કાર્યક્રમને લઈને ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। 19 એપ્રિલે પીએમ મોદી જામનગરના ગોરધન પરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરનું ખાતમુહૂર્ત કરશે, જેને લઈને જામનગર કિલ્લેબંધી અને પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। ત્યારે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરના શિલાન્યાસ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સહિત મોરિશિયસના પીએમ પ્રવિંદ કુમાર જુગનોથ, WHOના મેનેજિંગ ડાયરેક્ટર ટેડ્રોસ અધનોમ ગ્રેબિયેસુસ, આયુષ વિભાગના કેન્દ્રીય કેબિનેટ પ્રધાન સર્બાનંદ સોનોવાલ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ 10 દેશના એમ્બેસેડર પણ ઉપસ્થિત રહેશે। કેન્દ્રીય અને રાજ્યકક્ષાના મંત્રી સહિતના મહાનુભાવ પણ હાજર રહેશે। જામનગરથી આશરે 10 કિલોમીટર દૂર આવેલા ગોરધન પરમાં 35 એકર જમીનમાં ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બનશે, જેમાં 2000 જેટલા આમંત્રિતોની હાજરી હશે। આ કાર્યક્રમ માટે 2 વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં એક મોટું સ્ટેજ અને આમંત્રિત લોકોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે। બીજા ડોમની અંદર 2 વિભાગમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। આ સાથે VIP VVIP માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે। બપોરના સમયે કાર્યક્રમ હોવાથી ડોમમાં એસીની વ્યવસ્થા કરાઈ છે। યુએનનું પહેલું કોઈ આઉટપોસ્ટ સેન્ટર ભારતમાં બનવા જઈ રહ્યું છે અને એ પણ જામનગર ખાતે। એ માત્ર આપણા આદરણીય પ્રધાનમંત્રીજીની દૂરદર્શિતાને લીધે સંભવ બન્યું છે। આના લીધે સ્વાસ્થ્ય ક્ષેત્રે પરંપરાગત ચિકિત્સાઓ દ્વારા યોગદાનમાં વૃદ્ધિ થશે અને ચિકિત્સા ક્ષેત્રે ઘણા ચેન્જીસ આપણને જોવા મળી શકે। એ દ્રષ્ટિએ જોઈએ તો આ GCTMનું ઉદ્ઘાટન એ ખૂબ જ ઐતિહાસિક ઘટના ગણી શકાય। આ પ્રસંગે WHOના ડાયરેક્ટર જનરલ સાથે જ મોરિશિયસના ઓનરેબલ PM અને બીજા સેન્ટ્રલ મિનિસ્ટર, સ્ટેટ મિનિસ્ટર્સ, ઓનરેબલ CM એ બધા આપણે ત્યાં આવવાના છીએ। આ બાબતની બધી તૈયારી છે મિનિસ્ટ્રી ઓફ આયુષ અને ઇટરા જામનગર તરફથી કરવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી શ્રી આ વખતે અમુક મુલાકાતીઓને પણ મળશે, સાથે ગોરધન પર ખાતે એમનું એક મોટો જે છે ફંક્શન થવા જઈ રહ્યું છે। એટલે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આપણી આયુર્વેદાને એક અલગ ઓળખ અને ખાસ કરીને આપણી પાસે આપણી આયુર્વેદિક યુનિવર્સિટી અહીં જામનગર ખાતે બેઝડ હોય ત્યારે આ સેન્ટર પણ જામનગર ખાતે જ બેઝડ હશે। એ જામનગરના નાગરિકો માટે, ગુજરાતના નાગરિકો માટે અને આપણા દેશના નાગરિકો માટે ખૂબ મોટી ઉપલબ્ધિ છે કે વિશ્વનું આવું ટ્રેડિશનલ આખી મેડિસિનનું સેન્ટર જામનગર ગુજરાત ખાતે બેઝડ હશે। તો જામનગરમાં વડાપ્રધાનના આગમનને લઈને પોલીસ તંત્ર દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। બ્રિટન અને ભારતના વડાપ્રધાન તથા દેશ વિદેશથી આવતા VVIP મહેમાનોની સુરક્ષા માટે રોડ બંદોબસ્તથી માંડીને સભા બંદોબસ્ત માટેની તમામ તૈયારીઓ કરવા પોલીસ તંત્ર ઊંધા માથે કામ કરી રહ્યું છે। અલગ અલગ વૈકલ્પિક માર્ગોને લઈને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી રહી છે। ગોરધન પરમાં જે સ્થળે વડાપ્રધાન અને VVIP મહેમાનો આવવાના છે ત્યાં ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને પોલીસની વિવિધ ટીમને તહેનાત કરવામાં આવી છે। આપને એ પણ જણાવી દઈએ કે સુરક્ષા વ્યવસ્થામાં 7 IPS, 22 DYSP, 60 PI અને 150 PSI સહિતના જવાનો તહેનાત કરાયા છે। પોલીસ હૈ વો પૂરી હૈ વ્યવસ્થા યહાં પર કર રહી હૈ ઓર જો ભી ઉનકે લિયે સ્ટેન્ડર્ડ જો SOP હૈ ઉસકે અનુસાર યહાં પર તૈયારી ચલ રહી હૈ ઓર સભી જો ડિપાર્ટમેન્ટ હૈ ઉનકે સાથ કોઓર્ડિનેશન કે માધ્યમ સે ઓર જહાં જહાં પર જિસ જિસ ચીઝ કી જરૂરત હૈ વો ભી ઓર પોલીસ કા જો ભી રોડ બંદોબસ્ત હૈ ઓર જો સભા સ્થળ પર બંદોબસ્ત હૈ ઉસકે લિયે પૂરી તૈયારી હૈ ઓર જો ભી SPG યા દૂસરે ડિપાર્ટમેન્ટ હૈ ઉસકી સાથ સહયોગ સે ઓર ઉનકે સાથ કોઓર્ડિનેશન સે પૂરી તૈયારી હૈ વો હમકા।